નમસ્કાર કેમ છો તમે બધા ભાઈઓ અને બહેનો આ ચેનલ સ્પેશિયલી એક સામાજિક મેસેજ માટે મેં ખોલી છે અધરવાઇઝ જો તમને પોલિટિકલ રિવ્યૂઝમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે અવની હિન્દુસ્તાનીને યુટ્યુબ પર અને અવની એ દવાઈને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો આજનો આ વિષય મને એટલો બધો અત્યંત જરૂરી લાગ્યો એટલા માટે આ વિડીયો મેં બનાવ્યો છે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ જ્યારે આપણે ટુ વ્હીલર ઉપર જતા હોય કે ફોર વ્હીલર પર કે જ્યારે સિગ્નલ બંધ થવાની હોય ને કે પાંચ ચાર ત્રણ બે એક ત્યાં સુધીમાં તો લોકો એટલી હળભળાટીમાં નીકળતા હોય કે જાણે કરોડોની લોટરી લાગી હોય અને પાંચ મિનિટમાં નહીં પહોંચે તો કદાચ એ લોટરીના રૂપિયા કોઈક બીજું લઈ જશે આપણે ક્યારેય એવું નથી વિચારતા કે આનાથી મારા જીવને જોખમ થઈ શકે છે અને જે મા બાપે મને ઉછેરીને પચીસ વર્ષ મોટો કર્યો છે એક પાંચ સેકન્ડ માટે એમનો બાળક ગુમાવી શકે છે અને હું પોતે જે ખુદ એક મેરિડ છું જેની પત્ની અને એના બાળકો સાંજે એના ઘરે આવવાની રાહ જોવે છે એ કાયમ માટે એની રાહ બંધ થઈ જશે આપણે એટલી ઉતાવળે સિગ્નલ બંધ થતાં પહેલાં આપણા વ્હીકલ્સ ભગાવતા હોઈએ છે બીજી વસ્તુ કે આપણે લોકો જરા પણ છે ને આપણી પોતાની જાત માટે મને એવું લાગે છે કે આપણે અવેર નથી એનું કારણ છે કે અહીંયાથી જ ગયેલા લોકો જ્યારે અબ્રોડમાં અહીંયા આગળથી જાય છે ત્યારે દરેક રૂલ્સ અને રેગ્યુલેશન્સનું પાલન કરે છે પણ અહીંયા આગળ નથી કરતા કેમ કેમ કે આપણા દેશમાં જ્યાં સુધી પોલીસ તંત્રનો સવાલ છે એ કહેવત છે ને સો મેસે નબે બે ઇમાન હવે દસ ટકા જે ઈમાનદાર છે એને શોધવા પણ એટલા અઘરા છે કે ના પૂછો વાત આજે આપણે એવું વિચારીએ છીએ કે યાર હેલ્મેટ વગર જઈએ પકડશે તો શું દસ વીસ અને સો રૂપરડી આપી અને આપણે નીકળી જઈશું માની લો કે દસ વીસ રૂપિયા આપી અને આપણે છૂટી પણ ગયા પણ આગળની જ સિગ્નલ પર આપણો કોઈ ભયાવહ એક્સિડન્ટ થયો અને બ્રેઇન હેમરેજ થઈ ગયું આ જીવન તમે પથારી વશ થઈ ગયા કે તમારો જીવ જતો રહ્યો તેનું જવાબદાર કોણ એ પોલીસવાળો કે જેણે તમને પૈસા આપી અને જવા દીધા લઈને ના એને કંઈ પડી નથી તમારા જીવની સરકારને તમે દોષ આપશો ના કેમ કે સરકારે તો તમારા માટે તમારી સેફટી માટે જ નિયમોને બનાવ્યા છે છતાં બી જો તમે એને ફોલો ના કરો તો તમે આના માટે કોઈને પણ જવાબદાર નહીં ઠેરવી શકો સિવાય કે તમારી ખુદની જાતને એટલી ઉતાવળેથી લોકો ભાગે અને સિગ્નલ ચાલુ થાય જ્યારે આવવાનું હોય ને કે ભાઈ પાંચ ચાર ત્રણ બે એક ત્યાં સુધીમાં તો સડસડાટ નીકળી જાઓ બંધ થાય પહેલાં સડસડાટ નીકળી જાઓ મને એ ખબર નથી પડતી કે આપણે લોકો આપણા પોતાના માટે પણ એટલા બધા મને એવું લાગે છે કે દિમાગથી શૂન્ય થઈ ગયા છે કે આપણે એ નથી વિચારતા કે આવું ઉતાવળ આપણે સેના માટે કરી રહ્યા છીએ આટલી બધી ફેસિલિટીઝ આવી ગઈ છે કે ગાડીઓમાં બધી જ ગાડીઓમાં એરબેગ્સ આવે છે સરકારે રૂલ પણ કાઢ્યો કે સીટ બેલ્ટ બાંધો પાછળ બેઠા હોય એ પણ સીટ બેલ્ટ બાંધે છતાં બી આપણે આપણી જાત માટે ક્યારેય એટલા સજાગ અને સાવચેત રહેતા જ નથી આપણને સરકાર ના પાડે છે કાળા કલરના કાચ નહીં લગાવો આપણને ના પાડે છે હેલોજન લાઇટ્સ નહીં લગાવો ડીપર્સ આટલા બધા નહીં મારો હાઈવે પર જ્યારે તમે જતા હોય એક્સિડન્ટનું કારણ બની શકે છે છતાં પણ આપણે કોઈ પણ નિયમનું પાલન નથી કરતા કેમ કે આપણને એવું લાગે છે કે આપણે એટલા બધા સ્માર્ટ છીએ કે દરેક વસ્તુ આપણે હેન્ડલ કરી લઈશું અત્યારે અઢાર વર્ષની નીચેના પણ કેટલા એવા બાળકો હશે જે ટુ વ્હીલર લઈ અને ટ્યુશન ક્લાસીસમાં અને સ્કૂલમાં જતા હશે એવા સૌથી મોટા વાંક હું કદાચ કાઢું તો એ મા બાપનો હોય છે કે જેમને ખબર છે કે અત્યારે આટલી બધી વસ્તુઓ થઈ રહી છે છતાં પણ એ લોકો એમના બાળકોને આ રીતે જવા દે છે જેમની પાસે લાઇસન્સ પણ નથી હોતું રસ્તામાં તમે જશો ને ઘણી વખત ટ્રાફિક જામ હશે ત્યારે જોજો કે નાના ઉંમરના બાળકો જે મોઢા ઉપરથી તમને ખ્યાલ આવી જ જશે કે અઢાર વર્ષની નીચેના જશે જેની પાસે લાઇસન્સ નહીં હોય છતાં પણ મા બાપ એ લોકોને વ્હીકલ્સ આપે છે એ લોકો સ્કૂલમાં પણ લઈ જાય છે અને મને એવું લાગે છે કે જે પણ સ્કૂલ હોય એના પ્રિન્સિપલે આ વસ્તુઓનું અચૂક ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ બાળકો ટુ વ્હીલર લઈ અને આવે નહીં પણ આ દુનિયામાં કોઈને કોઈના માટે આટલો સમય નથી અને એ સત્યતા છે આજે તમને ખુદને જો તમારા જીવનની પડી ના હોય તો કોઈ થર્ડ વ્યક્તિ આવી અને તમને સુકામ સલાહ આપીને પોતાનો સમય બગાડશે હજુ પણ કહું છું એક જીવન મળ્યું છે ખૂબ સારું મળ્યું છે મા બાપના આશીર્વાદ અને ઘર પરિવારના પ્રેમ સાથે જીવવાનો ભગવાને જે મોકો આપ્યો છે એને બે પાંચ સેકન્ડની એ ઉતાવળ માટે થઈને મહેરબાની કરીને ના ગવાઓ હજુ પણ તમને કહું છું તમે પાંચ સેકન્ડ પાંચ મિનિટ કે દસ મિનિટ મોડા પડશો તો કશું ખાટું મોડું નહીં થઈ જાય અને જ્યાં તમે જવાના છો જો ખરેખર એ વ્યક્તિઓ સમજદાર હશે તો કદાચ ટ્રાફિકની અત્યારની જે સમસ્યાઓ છે એને લઈ અને તમારો પ્રોબ્લમ સમજવાનો પણ પ્રયાસ કરશે પણ જો ઉતાવળ કરવામાં તમારા જીવને કંઈ પણ થઈ ગયું તો એ વ્યક્તિઓ તમને સોરી કહેવા પણ નહીં આવે કે સોરી મેં તને ફોનમાં એવું કીધું કે પાંચ મિનિટમાં નહીં આવે તો તને આમ થશે તને તેમ થશે એટલે આપણે આપણી જાત માટે સજાગ રહેવાનું છે સાવચેત રહેવાનું છે અને જેમ મેં કહ્યું એમ પોલીસવાળો પૈસા એટલા માટે લે છે કેમ કે તમે એને આપો છો તમે એટલા માટે આપો છો કેમકે તમારે કાયદામાં રહેવું નથી તો પ્લીઝ પહેલાં પોતાની જાતને સુધારશો તો પોલીસ ખાતું એની આપોઆપ સુધરી જશે અને જેમ મેં કહ્યું એમ જે દસ ટકા ઈમાનદાર લોકો છે એ લોકોને દિલથી સલામ નમસ્કાર